જય ગુરુદેવ. કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મભાર. અમારી સાથે ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ કરી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઋગ્વેદ 10:5 ના શ્લોકનો ભાવાર્થ છે, હે મનુષ્ય, તમારી આત્મવિશ્વાસની શક્તિ ખૂબ જ પ્રબળ છે. તમારો નિશ્ચયને કોઈ મિટાવી શકે નહીં. જ્યારે મોટા મોટા પર્વત જેવડા અવરોધો પણ તમારો રસ્તો રોકી શકે તેમ નથી, ત્યારે સાધારણ વિઘ્નોની તો શી વિષાદ છે. હે મનુષ્ય, તમે સૂર્ય કરતાય વધારે બળવાન છો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્માચાર્ય એ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે સંસારમાં જો કોઈ સૌથી મોટી શક્તિ હોય તો તે છે આત્મશક્તિ. આત્મશક્તિ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે, અતિન્દ્રિય ક્ષમતાને વિકસિત કરીને બહાર લાવે છે તથા જાગૃત ભૌતિકતાની સમૃદ્ધિની વૃદ્ધિ કરવાની ક્ષમતા આપે છે. આત્મશક્તિના બળથી જીવનના નિર્વાહની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. સુવિધા માટેની સામગ્રી પ્રાપ્ત કરવા માટે તથા તેનું સુનિયોજન કરવાનો શ્રેષ્ઠ માર્ગ આત્મશક્તિ દ્વારા જ નિર્ધારિત થાય છે. ફક્ત બુદ્ધિ દ્વારા તો માત્ર પોતાનું જ અથવા બીજાઓ થોડા મનુષ્યનું ભલું કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ આત્મબળની પ્રચંડ શક્તિ દ્વારા એવા પ્રકારની પ્રખરતા પ્રાપ્ત કરવી શક્ય છે કે તેના દ્વારા માત્ર આપણું જ નહીં પરંતુ સમગ્ર સંસારનું ઉત્થાન અથવા ભલું કરવાનું શક્ય બની શકે છે. સાધનો પૂર્ણ મનુષ્યમાં પણ જો આત્મબળનો અભાવ હશે તો તે સુખ ભોગવી શકશે નહીં, પરંતુ આત્મબળ તે ધનવાન મનુષ્ય થઈ આ જીવનમાં સર્વમુક્તિનો પરમ આનંદ પ્રાપ્ત કરી લે છે અને પરમાત્માની સાથે એકરસતા સ્થાપીને નિરંતર જીવનના સાચા લક્ષ્યની તરફ આગળ વધતો રહે છે. સામાન્ય રીતે આપણે બાહ્ય દ્રષ્ટિથી માત્ર શરીરને જોઈએ, તેને સ્વસ્થ માની લઈએ છીએ, પરંતુ આપણું આ જીવન તો શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માના 5 કોષ દ્વારા નિર્માણ પામેલું છે. આ આત્મા તે જ પરમાત્માનો અંશ છે અને હંમેશા નરમાંથી નારાયણ તરફ જવા માટેનો પ્રયત્નશીલ રહે છે. આ સંસારના રચનારા વિરાટ પરમેશ્વરમાં જેટલી શક્તિ છે તેટલી જ અગાઢ શક્તિ આપણા આત્મામાં સમાયેલી છે. આ હકીકત પર વિશ્વાસ કરવો તેને જ આત્મવિશ્વાસ કહેવામાં આવે છે. આત્મવિશ્વાસની ગરિમાથી પરિપૂર્ણ મનુષ્ય એકવાર જો નિર્ણય કરી લે છે તો પછી સંસારની કોઈ શક્તિ તેને ડગાવી શકતી નથી. આત્મવિશ્વાસના પ્રચંડ આધાર પર જ હનુમાનજીએ સમુદ્ર ઓળગી લીધો હતો. આત્મવિશ્વાસ જાગૃત થવાના કારણે જ અર્જુને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્તમાન સમયમાં માનવીની જેટલી પણ સફળતાઓ છે તે માનવીને દ્રઢ અને પ્રબળ ઈચ્છા શક્તિનું જ પરિણામ છે. મનુષ્ય હિમાલયની ટોચ પર પહોંચી ગયો છે, આકાશમાં ઉડવા ફરવા લાગ્યો છે, સમુદ્રને તળિયે જઈને શોધખોળો કરી રહ્યો છે. આ બધું માત્ર તેના આત્મવિશ્વાસની પ્રબળ શક્તિનો જ ચમત્કાર છે. સમસ્યા તો માત્ર એક જ છે કે માનવીને ન તો પોતાના આત્માને ઓળખી શક્યો છે અથવા ન તો પછી તે પરમાત્માને. તે સાંસારિક સુવર્ણ મૃગની પાછળ ભળતો થઈ ગયો છે અને દુઃખો ભોગવે છે, પરંતુ આત્મા અને પરમાત્માના એ પરમ સત્યને જાણવાનો તે પ્રયત્ન નથી કરતો. ખાસ કરીને મોટા ભાગના મનુષ્ય તો આત્મા અને પરમાત્માનો ક્યારેય આભાસ પણ થતો નથી. આ જાગૃતિ લાવવાનો મુખ્ય સાધન કયું છે? આપણા આત્માની પ્રચંડ શક્તિને ઓળખીને તેની ઉજા દ્વારા આપણે આ સંસારની સુખ સમૃદ્ધમાં વૃદ્ધિ કરવાનો સાચો માર્ગ કયો છે?
તે માર્ગ છે માત્ર ઈશ્વરીય સત્તામાં પરમ વિશ્વાસ. આ વિશ્વાસ રદ થઈ જવાથી આપણને હંમેશા આપણા આત્મામાં જ પરમેશ્વર સમાયેલો છે તેવો અનુભવ થતો રહે છે. તેની હાજરી આપણને આપોઆપ જ સત્કર્મો કરવાની પ્રેરણા આપતી રહે છે. ઈશ્વરીય સત્તાનો પર્યાય જ આત્મબળ છે. જય ગુરુદેવ.